હાલો બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે હું તમારી કેરી પહોંચી કે નહીં? વાદળા જો સાઈડથી કેમ ભાગે. હવે તો ભાઈ એવું લાગે છે. હેલો એવરીવન, કેમ છો? મજામાં જય દ્વારકાથી. જે મોકલ ફરી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. તાજેતર ફ્રેશ ફ્રેશ અને ભાઈ અત્યારે સવારના પૂરમાં આજે છે ને, પેલા તો કેરીનો એડજસ્ટ કરવાનો હતો, કેમકે શીતલબેનને કેરીનું બોક્સ મોકલવાનું છે જે તમને બધા ઓળખતા જ હશો. વાઢેર દેવરાજ વ્લોગ છે ને ભાઈ, જે અમે ગયા હતા દ્વારકાની અંદર, શીતલબેન અહીંયા ઘરે પણ આવ્યા હતા. તો પહેલાં તો અહીંયા કાર્બેટર બાર્બેટર બધી મૂકીને તૈયાર કરી દઉં, પછી એને હમણાં ફોન કરી દઉં કે આજે ગાડી જાય છે તો તમે કેરી લેવા આવશો નહીં. અને જો અહીંયા જમવા બેસી ગયા છે મેડમ. અને આજે કેમ જોશ ને, એકલી એકલી જમવા બેસી ગઈ? હા, પોતે નક્ષના બાઈ ને તો પોતે એક બે બટકા ખાઈ લીધા છે. કા ભાઈ, મમ્મા એ ખાધું ને? જો જો આ પેઢી. ના ભાઈ, એવું કઈ નથી. જો આને ખબરાવે ને, ઓલા ને મોબાઈલ જોતું જોતું ખબરાવે ને, તો જાડો ખાય. હમણાં બહુ બગડ્યો ને બહુ વાયરલ થઈ ગયું છે. તો હું જોશ ને જમવા બેસી ગયા, પેલા જમી લઈએ ને પછી કેરીનું એડજસ્ટ કરીએ. કાજુ ને અને કાર્બેટર મૂકી દે, તને મૂકતા તો હોય ને, વ્યવસ્થિત પાકી તો જાય ને. હા, ફાઇનલ ફાઇનલ. જો મેડમ, મસ્ત મજાનું તૈયાર કરી દીધું, બાંધી દીધું. સ્વીટસે બીટસે નહીં ત્યાં પીકશે. ત્યાં સુધી એવું. અને તો ભાઈ, આ તાલાડાની અમારી પ્રખ્યાતમાં પ્રખ્યાત ગીરી હવે આજે મોકલવાની છે. જેતલબેન માટે કા આના ભાઈ ખાઈ ખાઈને એ લોકો યાદ કરવા જોઈએ કે નહીં મોકલાવી છે અમને. હા, ગીરને હાવતની ગીરી મોકલાવી, બાકી મીઠી કે નહીં પણ જાય પછી વખાણ કરશે, પછી આપણે એને ફોન કરશું. અને હવે અમે હમણાં ગાડી આવીને મૂકીએ હું કા. અને પડીકી પડીકી વ્યવસ્થિત રાખી દીધી ને પાકી જાય ને. રેડી કાલ કાલ ડાયરેક્ટ મોરીને ખાવાની? નહીં, કાલે આવે ટાઈમે આ ખોલવાનું. જોશો ને, ઉપર બધી ખબર હોય કેવી રીતના કાર્બનરોનું ક્યારે ખોલવી, કેમ પકવવી. અહીંના એક્સપિરિયન્સ બહુ, અનુભવ બહુ છે કેરીનો, કેમ કે ખાવી બહુ જોઈએ ને. આપણે તો ભાવે નહીં. તમે અત્યારે અમે થંબનેલ શૂટ માટે ફોટો પાડતા હતા જોશના, મને ગોવો ભાવ શીખાતો ઉપરતું નથી. કેટલા કિલો વજન હશે જોશના? 10 કિલો. તારાથી હાથ ગણો. 10 કિલો વજન છે એટલે આનાથી જોશનાથી હાથ ગણો, કેમ કે જોશનાનો વજન છે 70 કિલો. 10 કિલો એટલે કેટલી કહેવાય? કેટલી કહેવાય? કેટલી કહેવાય? 2 કિલો એટલે કેટલી કહેવાય? એટલે 10 કિલો એટલે 10 કિલો કહેવાય, બરાબર ને? એક મણમાં 20 કિલો આવે લગભગ. એમ તારાથી તો 10 ગણો વજન આમાં હશે, કેમ કે તારો 70-80 તો હશે એવો આરામથી. લગભગ મારો આરામથી 65 છે. આનો વિચાર કરો, જોશનાનો 65 કિલો વજન છે ફેમિલી. અને મારો કેટલો હશે ને, જરાક બધા કમેન્ટ કરીને કહેજો, બરાબર. જોશનાથી તો ક્યાંય ઓછો છે, પણ જે 5 કિલો આમ થયા માઇલ છે, પણ જરી કમેન્ટ કરીને કહેજો મારો વજન કેટલો છે. કાજો મને પૂછી લે, હું આપી દેજો. ફેમિલી, જોશના તો આરામથી હોતી હતી ને 1 વાગે. જોશના તને ખબર છે, 1 વાગે ભો તડકો હતો ને ત્યારે શીતલબેનનું બોક્સ કેરીનું આપી આવ્યો. હવે અત્યારે જો લસણ ફોલવા બેઠા મેડમ, આમ જોતો એક કેટલી નિંદર કરી આવે. સાચું બોલ, શીતલબેન જોશ ના કે પહોંચશે ને, એટલે હું ફોન કરી કેવી રીતના વ્યવસ્થિત હારી પહોંચી કે નહીં. તો ફેમિલી, આપણે છે ને હમણાં તમને શીતલબેન ફોન કરી વાત કરાવી, પછી તમને કહું કે હું શું થયું, પહોંચી હારી પહોંચી, હરખી પહોંચી, કેવી રીતના કોખું બધી મોકલાયું, પાકલ કેડા પાતા. તો આપણે એમની સાથે વાત કરશું. અત્યારે બનાવ્યું છે ભાઈ કેરીનો રસ, અને જો બરણીમાં ભરીને મોકલાવાનું છે, પાર્સલ કરીને મોકલાવાનું છે. ને ક્યાં મોકલાવાનું છે તમને ખબર છે ફેમિલી? જોશના ક્યાં મોકલાવાનું છે આપણે? ઘણા બધા એવા લોકો હોય છે કેરીનો રસ ભાવે, રસ કાઢો તો, પણ શીરું ના ભાવે. ઘણા ખરા એવા હોય કે શીરું કરીને ભાવે, રસ ના ભાવે. નહીં જોશના, પણ અમારે જોશના તો રસ દો કે કેરી દો કે શીરું દો, કા બધું હાલે. નાખ, તારે કેરી ખાવી ભાઈ કે રસ ખાવો? હું ખાવું એને કઈ નહીં. તો ફેમિલી, શીતલને બેન ને અહીંયા પહોંચી ગઈ છે કેરી, અને આપણે એને ફોન કરીએ. જો રિંગ જાય છે, શીતલબેન ફોન કરશે કે કેવી રીતના પહોંચી હારી હારખી, કેમ કે ભાઈ ડ્રાઈવર હતા એને એમ સાથે આપણે મોકલાવી દીધી હતી, પણ હવે અત્યારે ખબર ના હોય કેમ કે રસ્તામાં બહુ પાક લઈને. હાલો બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે હું તમારી કેરી પહોંચી કે નહીં? ના ના, ઘરે પહોંચી જ નહીં, રસ્તામાં જ થઈ ગયા. અરે બાપ રે બાપ, એવું છે? હું એટલે હતી ને તો ગાડી એક્સેક્ટ મન થઈ ગયું.
એવું છે એમ ને. મેં કીધું આજે બ્લોગમાં શીતલબેન ને મેં કીધું કેરી મોકલાવી છે આપણે, મેં કીધું શીતલબેન ને ફોન કરી લઈએ તો હું વ્યવસ્થિત મેં કીધું પહોંચી ગઈ હતી ને એમ. પડીકી કાઢી અને તમે રાયતા ખી છે ને પંખા ને હવા હેઠે મૂકી દીધો ખુલી ને. અને કેળા તો વ્યવસ્થિત પીન છે કે પાકલ હતા એ તો ત્રણ ચાર ખવાય ગયા. તો ફેમિલી હવે પેલા હું શીતલ બેનારે વાત કરી લઉં. તો ફાઇનલી ફેમિલી આજે બીજો દિવસ થઈ ગયો છે ને, અત્યારે હું જાઉં છું જોશનાને મૂકવા માટે, કેમ કે એને રોકાવા જવાનું છે. 11 છે એ માટે થઈને જો અમારે નક્સબેન દૂધ બોટલ લઈ દીધી હતી ને, તો જો અત્યારે જોશના ભાઈ છે અને બાકી એને ફેમિલી 2-3 દિવસ હજી અહીંયા રોકાવાનું છે ત્યાં સુધી રોકાશે. અને પછી હમણાં તો બ્લોકમાં નહીં આવે કેમ કે ભાઈ અહીંયા રોકાવાનું હોય તો કંઈ નક્કી ના હોય કેટલા દિવસ રોકાઈ. રસ્તામાં આવી ગયા છે બકરા ને અમારા નક્સભાઈ. નક્સ શું છે? હાકા. અમારા નક્સભાઈ ની ભાષામાં ભાઈ હાકા છે. એ જો કેટલા બધી બકરા દેખી ને ખુશ ખુશ ની મજા આવી ગઈ નક્સ. હવે એને કેમ એને ભગાડે કેમ? જો ભાઈ અહીંયા અત્યારે બકરા પણ ભેગા થઈ ગયા, અમે ખટારો ભેગા થઈ ગયા, ટ્રાફિક જામ થઈ ગઈ છે. ફેમિલી પહોંચી ગયા છે નક્ષ ના મામા ને ઘર. કાના ક્યાં તાર મામા ને ઘર? તો જો ભાઈ અહીંયા પહોંચી ગયા જોશના ઘર. તારે રોકાવું કે મારે ભેગા આવતું રહેવું? મામા ને ઘર રોકાવું ને નહીં. હા તો એમ કહે કે મારે આવતું રહેવું. ફેમિલી ભાઈ તો જોશના એના રે નહીં, તો હવે હું જાઉં છું ને મૂકીને પછી ભાગી જાઉં. ફેમિલી આપણે પહોંચી ગયા છે ઘરે જોશનાને મૂકીને. અને ભાઈ યાર આ તો જોયા વાદળા જો સાઈડાથી કેમ ભાગે. હવે તો ભાઈ એવું લાગે છે કે વરસાદ ટૂંક સમયની અંદરમાં આવી રહ્યો છે. ભાઈ આ બધી એંધાણ દેખાય, હવે સુમાવું બેસવા આવ્યું છે. જો કે ઘણા લોકો તો કહે કે ભાઈ બેસી ગયું બહુ, તો આપણે કંઈ ખબર ના પડે. પણ હું તો વાંચતો હોય નોલામાં ઇન્સ્ટામાં બધી માટે આપણે ખબર હોય કે ભાઈ સુમાવું બેસી ગયો, વરસાદ થવાનો છે. બાકી અમારે તો આ ડૂમની અંદર આ ડૂમ બનાવવાનું છે. જેવું આવું ડૂમ છે ને એવું તો જ અહીંયા બધી ચેનલો ને પીડીયા ને બધા આજે ભરાઈને આવી ગયા છે. રિક્ષામાં આપણે પહોંચ્યા કે આ બધું કેમ કે અમારે હવે સુમાસામાં બહુ વરસાદ થતો હોય ને, તો માથે આવું ડૂમ બનાવવું પડે તો તડકો ને સાયન રહીને, તો અમારા જ્યાં નારળીના છોડ હોય ને એને કંઈ વાંધો ન હોય ફેમિલી માટે. બાકી વરસાદ થઈ જાય એ ફાઇનલ છે. જો ભાઈ અંધાર છેડ્યો જો. બાકી બસ હવે જમી લઈએ છીએ નિરાતે અને જોશના ભાઈ રોકાવાની છે. કેટલા દિવસ રોકાય તો એને કહીને કે ભાઈ કંઈક મેડમ કહીને તો ગયા નથી કેટલા દિવસ હું રોકાય, કેમ કે ભાઈ 11 કરવા ગયા છે બધા બહેનું જતા હોય તો ભેગા થઈ ગયા છે. મમ્મી હવે કદાચ જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું હશે. એટલે બસ બાકી આજના વ્લોગમાં આટલું જ ફેમિલી. નાનો વ્લોગ બન્યો હોય તો દિલથી માફી માગુ છું. બાકી બસ મસ્ત મજાના પાસે આપણા વ્લોગ આવતા જશે. બાકી બધા પોતપોતાનું ધ્યાન રાખો જ્યાં સુધી નવો વ્લોગ એના આવું ત્યાં સુધી ફેમિલી. બાકી જય દ્વારકાથી જય મા મંગલ. અને કેરી પણ ફેમિલી વાળીએ તોડી લેવી પડશે અમારે. જો ભાઈ આમાં છે ને આવી 2-3-4 આવી બધી હતી, જો વાં પણ બે છે. પણ આ હે ને હવે આમાં વરસાદ પડે ને તો પછી એ તૂટી જાય, પછી મજા બગડી જાય. તો તમને બધાને ખબર છે આ અમે ભેટ કલમ વાવી હતી તો કદી 2 વર્ષ થયા. ભાઈ આ પણ એવી સરસ મજાની કલમ છે ને. આ અમારું ગ્રીન ફાર્મ હાઉસ. ભાઈ નારળી વિશે તો તમને બધાને ખ્યાલ જ છે કે અમે નારળીના રોપા બનાવ્યા. એટલે કોઈને આજુબાજુમાં તમારા ફેમિલીમાં કોઈને નારળી વાવવાની હોય, નારળી વિશે કાંઈ પણ માહિતી હોય જરીક કમેન્ટ કરી દેજો. આપણે બધી ઓલરાઉન્ડર માહિતી આપી દઈશું. બરાબર. બાકી બાય બાય જય દ્વારકાથી જય મા મંગલ. ફરી નવા વર્ષ સાથે મળશું ત્યાં સુધી. બાય બાય.